શહેરમાં લગાવાયેલા કિંમતી સીસીટીવી કેમેરા શોભાના ગાંઠિયા સમાન છે કેમેરાની જાણવણી કરવામાં બેદરકાર તંત્ર સામે પગલાં લેવા કોંગ્રેસ પ્રમુખની માંગ શોભાના ગાંઠિયા સમાન બંધ હાલતમાં રહેલ સીસીટીવી કેમેરા જનહિતમાં ત્વરિત ચાલુ કરવા ઇરફાન શાહે ઉઠાવ્યો અવાજ મંથલી શહેરમાં ચોરી ચકારી લૂંટફાટ રોમિયોગીરી લુખાગીરી નશાખોરી અને વાહન ચોરી જેવા દૂષણો ડામવા અને તેના પર અંકુશ લઈ આવવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર તીસરી આંખ ધકી બાજ નજર रहे દેવશુ બાસેથી શહેરના મુખ્ય માર્ગો મેઈન બજાર શાક માર્કેટ શાળા બસ ડેપો અને ઓફિશિયલ વિસ્તારને આવરી લઈ વંતલી નગરપાલિકા દ્વારા 14મા નાણા પંચ અને સ્વ ભંડોળ યોજના અંતર્ગત 30 થી વધુ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવેલ હતા અને તેના માટે માતબર રકમ ખર્ચ કરવામાં આવેલ પરંતુ કરમની કઠનાઈ કે સીસીટીવી કેમેરાથી સજ્જ વંથલી શહેરના રાજમાર્ગો પર એક પણ કેમેરો ચાલુ નથી જેનો ભરપૂર લાભ સામાજિક તત્વો ઉઠાવી રહ્યા છે વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ ઇરફાન શાહે નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે પ્રજાના પૈસા માતબર રકમ ખર્ચ કરી ઊભી કરાયેલી સુવિધાની જાળવણી શા કારણે કરવામાં આવતી નથી તેઓ વેદક સવાલ કરી મેન્ટેનન્સ કરવામાં નિષ્ફળ નીવડેલી કંપનીઓ સામે ફોજદારી કાર્યવાહી કરવા માંગ કરી હતી અને શોભાના ગાંઠિયા સમાન બંધ હાલતમાં રહેલ સીસીટીવી કેમેરા જનહિતમાં ત્વરિત ચાલુ કરવા માંગ ઉઠાવી હતી ઇરફાન શાહ વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ વંથલી શહેરના રાજમાર્ગો ઉપર ખાસ કરીને ઓફિશિયલ વિસ્તાર મેઇન બજાર શાળા સંકુલ બસ સ્ટેન્ડ બેંક વિસ્તાર આ બધા વિસ્તારો ઉપર તીસરી આંખ થકી ગુનાઈ પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખવા અને રોમિયોગીરી ગુનાખો ગુનાખોરી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અસામાજિક તત્વો ઉપર નજર રહીએ તેવા શુભ હેતુથી વંથલી નગરપાલિકા દ્વારા ચૌદનું નાણાંપંચ અને સ્વભંડોળ જેવી યોજનાઓ અંતર્ગત ત્રીસથી વધુ કેમેરાઓ લગાડવામાં આવેલા હતા આ કેમેરાઓનું શુભ હેતુ અને શુભુદ્દેશ જ એવો હતો કે આવી ચોરી ચક્કરી લુખાગીરી દાદાગીરી ઉપર અંકુશ આવે અને તેના ઉપર નિયંત્રણ લઈ આવવા માટે અને કોઈ આકસ્મિક બનાવવામાં પોલીસને મદદરૂપ થાય જાહેર જનતાને મદદરૂપ થાય તેવા હેતુથી આજે સીસીટીવી કેમેરાઓ લગાડવામાં આવેલા હતા આ કેમેરાઓ હાલ શોભાના ગાંઠિયા સમાન છે ત્રીસથી વધુ કેમેરાઓ બંધ હાલતમાં પડેલ છે અવડી મોટી માતબર રકમનો ખર્ચ કરવા છતાં પણ જો તેનો સફળ ઉપયોગ ન થઈ શકે